निर्धार अने दृढ़ मनोबल थी मानवी धारे ते करी शके छे। बोर्ड नी परीक्षा चाली रही छे त्यारे तमाम विद्यार्थी परीक्षा आपी रह्या छे। जो के राजकोट नी एक विद्यार्थी नी हाथ न धरावती होय ते पग थी तेनु पेपर लखी रही छे, जेने भारे आश्चर्य सर्ज्यु छे। हाल बोर्ड नी परीक्षा शांतिपूर्ण माहौल मा चाली रही छे। जो के बोर्ड नी परीक्षा मा शारीरिक रीते विकलांग होय तेवा विद्यार्थीओ माटे अलग थी व्यवस्था पण करवामां आवती होय छे, परंतु शारीरिक रीते खोड़खा पण धरावता विद्यार्थीओ पैकी राजकोट नी हेतल जे रीते तेनी परीक्षाना पेपरो लखी रही छे तेणे अन्योमां भारे आश्चर्य सर्ज्यु छे। जरा ध्यानथी जुओ, हेतल ने जन्मथी ज ते बन्ने हाथ धरावती नथी। बे हाथ न धरावती व्यक्ति लखवानी वात तो दूर रही, पोताना रोजबरोजना कार्यो पण कई रीते पार पाड़ी शके ते अन्यो माटे प्रश्नार्थ छे। त्यारे 12मा धोरणमां अभ्यास करती हेतल पगनी मददथी पोताना पेपर लखे छे। બધાને હાથ આપ્યા હોય છે તો તે હાથથી લખે છે, પણ મારે હાથ નથી તો હું પગેથી લખી શકું છું, અને મને આ જ વખતે રાઇટર પણ છે તો હું રાઇટરની મદદ પણ લઈશ. 10મામાં મારે ગ્રેડ આવ્યો હતો સી ગ્રેડ, અને આમાં પણ સારા ટકા લઈ આવું વધારે વધારે એવી આશા છે. આજે પરીક્ષા દેવા આવી છું, મને ખૂબ આનંદ થાય છે અને એવું લાગે સારું પેપર મારું જશે. ભગવડે પેપર લખવાથી અન્યો માટે તો ભારે આશ્ચર્ય સર્જાયું છે. સમાજમાં ભાગ્યે જ બનતા આવા દ્રષ્ટાંતો એ વાતને પુરવાર કરી બતાવે છે કે જ્યારે કુદરત માનવી પાસેથી કંઈક છીનવે છે કે તેનામાં કંઈક ખામી રાખે છે, ત્યારે તેને એવું આપે છે કે જે સામાન્ય માનવી પણ કરી બતાવવા સક્ષમ નથી હોતો. મારે બે દીકરી, એક દીકરો છે, એમાં જે હેતલ નામની દીકરી 12મા પરીક્ષા દેવાય, તેને જન્મથી હાથ નથી અને તે અત્યારે 12મા પરીક્ષા દેવા માટે આવેલ છે, અને ડ્રોઈંગમાં બધી રીતે એક્સપર્ટ છે અને તેને એવોર્ડ મળેલ છે, અને પગેથી બધું કાર્ય પોતે પોતાના પગેથી જ કરે છે, અને કોઈની લાભે આપણે આધાર વગરની કરે છે, કોઈનો આધાર લેતી જ નથી. અને 12માનું 10મામાં પોતે પેપર લખ્યા હતા ત્યારે એને પોતાની ઉપર જ પગેથી લખેલ છે પેપર.